गुजरात पंचायत सेवा पसंदगी बोर्ड द्वारा विद्यार्थियों ने ध्यान में राखी वधु एक महत्वनो निर्णय लेवामां आव्यो छे। त्यारे आ निर्णय पाछळ सरकारनो कोई छुपो एजेंडा होय तेवी वात युवराज सिंह कही रह्या छे। त्यारे गुजरात पंचायत सेवा पसंदगी बोर्ड द्वारा कयो महत्वनो निर्णय लेवामां आव्यो छे अने सरकारनो आ निर्णय पाछळनो एजेंडा शुं छे तेनी वात करीशुं आ वीडियोमां। नमस्कार, हूँ हिरल परमार अने आप जोई रह्या छो निर्ભય न्यूज। गुजरात पंचायत सेवा पसंदगी बोर्ड द्वारा वधु एक निर्णय लेवामां आव्यो छे। आ निर्णय तलाटी कम मंत्रीनी जे परीक्षाओ आपे छे ते उम्मीदवारो माटे छे। तलाटी कम मंत्रीनी जे परीक्षाओ लेवामां आवती हती अगाउ तेना माटे जे लायकात हती ते धोरण 12 पासनी हती, परंतु हवे गुजरात पंचायत सेवा पसंदगी मंडळ द्वारा जे निर्णय लेवामां आव्यो छे ते निर्णय प्रमाणे आ लायकातमां हवे वधारो करवामां आव्यो छे। एटले के हवे 12 पास नहीं परंतु तेनी लायकात स्नातकनी करवामां आवी छे। એટલે કે 12 પાસ પછી તલાટી કમ મંત્રીની પરીક્ષા નહીં આપી શકાય, પરંતુ સ્નાતક થયા પછી જ તલાટી કમ મંત્રીની પરીક્ષા આપી શકાશે। ત્યારે આ જે નિર્ણય છે તેને ઘણા આવકારી રહ્યા છે તો ઘણા તેની ટીકા પણ કરી રહ્યા છે। ત્યારે યુવરાજસિંહ જાડેજા કે જે વિદ્યાર્થી નેતા છે તેઓ આ નિર્ણયની ટીકા કરી રહ્યા છે। તેઓ આ નિર્ણય પાછળ સરકારનો રોજગારી છુપાવવાનો કોઈ એજન્ડા હોય તેવો કહી રહ્યા છે। વધુમાં તેઓ શું કહી રહ્યા છે આવો સાંભળીએ યુવરાજસિંહ જાડેજાને। આજરોજ પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો છે કે જે પરીક્ષાઓની શૈક્ષણિક લાયકાત 12 પાસ હતી એને બદલીને અત્યારે સ્નાતક કક્ષા ઉપર આ પરીક્ષાઓ લેવાનો સરકારનો નિર્ણય છે। એટલે કે મોટાભાગે પંચાયત સેવા પસંદગી મંડળમાં તલાટી અને જુનિયર ક્લાર્ક જેવી પરીક્ષાઓ જે 12 પાસ ઉપર લેવાતી હતી હવેથી આ પરીક્ષાઓ ગ્રેજ્યુએશન ઉપર લેવાશે। જોવા જઈએ તો છેલ્લે ભૂતકાળમાં જ્યારે પંચાયત સેવા પસંદગી મંડળ 2018માં તલાટી અને જુનિયર ક્લાર્ક માટે જ્યારે ફોર્મ ભરાવ્યા હતા ત્યારે જુનિયર ક્લાર્ક માટે 18-19 લાખ ફોર્મ ભર્યા હતા અને તલાટી 3000 પદ માટે 32-33 લાખ ફોર્મ ભર્યા હતા। એટલે સરકારને ક્યાંક ને ક્યાંક આ બેરોજગારીનો જે આંકડો હતો એ મોટો દેખાતો હતો। અત્યારે વર્તમાનમાં જે સરકારનો નિર્ણય છે એ ક્યાંક ને ક્યાંક એની પાછળનો જે હિડન એજન્ડા જોવા જઈએ તો એ જ છે કે કોઈ પણ સંજોગોમાં જે બેરોજગારીનો આંકડો જે મોટો દેખાય છે એ બેરોજગારીનો આંકડો ઘટાડવો એ એનો એકમાત્ર એજન્ડા છે। એટલે સરકારે આ કોમ્પિટિશન ઘટાડવા માટે ક્યાંક ને ક્યાંક આ નિર્ણય લીધો એવું મને લાગી રહ્યું છે, પરંતુ સરકારને અમે વિનંતી કરીએ છીએ કે કોમ્પિટિશન ઘટાડવાની જગ્યાએ હેલ્ધી કોમ્પિટિશન કઈ રીતે થઈ શકે એના ઉપર ધ્યાન રાખવામાં આવે અને આ જે પરીક્ષાઓ છે કઈ રીતે પારદર્શિતાપૂર્વક લઈ શકાય, કઈ રીતે યોગ્ય અને લાયક ઉમેદવારોને લઈ શકાય એની ઉપર ધ્યાન આપવામાં આવે। આ રીતે કોમ્પિટિશન ઘટાડવાનો કોઈ મતલબ નથી। જોવા જઈએ તો ઘણી બધી ભૂતકાળમાં 12 પાસ ઉપર પરીક્ષાઓ લેવાની છે અને 12 પાસ ઉપર જે ઉમેદવારો પરીક્ષા પાસ કરી છે એ ખૂબ સારી અને સુચારુ રીતે આ જે વ્યવસ્થા છે એટલે કે સરકારી વ્યવસ્થા છે એનો ભાગ પણ બન્યા છે અને સારી રીતે એ વ્યવસ્થાઓ પણ ચલાવે છે। એટલે કોમ્પિટિશન ઘટાડવાના જગ્યાએ હેલ્ધી કોમ્પિટિશન કઈ રીતે થાય એના ઉપર ધ્યાન રાખવું જોઈએ અને સરકારને અમે ટકોર પણ કરવા માગીએ છીએ। આજથી એક વર્ષ પહેલાં જ્યારે ચૂંટણી ઢંઢેરો ચાલતો હતો, આજથી એક વર્ષ પહેલાં જ્યારે મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટી 156+3 જેને સીટ લઈને આવી છે ત્યારે એને એના મેનિફેસ્ટો ઉપર પણ એક પારદર્શિતા આપવી જોઈએ, એક કહી શકાય કે એને પણ જાહેરમાં આંકડાઓ મૂકવા જોઈએ, કેમ કે તેમાં એને સરકારી રોજગારી, બિનસરકારી રોજગારી અને અર્ધ સરકારી રોજગારીના વાયદા વચનો આપેલા હતા તો તેમાંથી કેટલા વાયદા વચનો છે એ પૂરા કરવામાં આવ્યા, એટલે એનો એક આંકડો, એક રિપોર્ટ કાર્ડ એ પણ સરકારે ઝડપથી જાહેર જનતાની સમક્ષ રાખવું જોઈએ, કેમ કે જ્યારે સરકાર સત્તામાં આવી ત્યારે ઘણા બધા વાયદા વચનો આપ્યા હતા તો તેમાંથી કેટલી રોજગારી અત્યાર સુધીમાં આપવામાં આવી છે તે પણ આંકડો રાખવામાં આવે। તમને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।